હવે જે ચેપ્ટર આપણે લોકો ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ છે કાઇનેમેટિક્સ અથવા મિકેનિક્સ. આમ કાઇનેમેટિક્સ અથવા મિકેનિક્સ એ ખૂબ મોટું ચેપ્ટર છે, કરેક્ટ? અને ઘણા બધા ચેપ્ટર ભેગા થઈ અને કાઇનેમેટિક્સ અથવા મિકેનિક્સ છે એ બનતું હોય છે. આજે આપણે જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે સુરેખ પથ પર ગતિ, ત્રીજું ચેપ્ટર છે અને એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સો ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ. ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન, કરેક્ટ? સુરેખ પથ પર ગતિની અંદર જે કામની બાબતો છે એ હું ફટાફટ ડિસ્કસ કરવાનો છું. અમુક એવી ભૌતિક રાશિઓ હોય છે કે એની અંદર હું ડિટેલમાં જવાનો નથી, જેવી કે કાઇનેમેટિક્સ કોને કહેવાય, ડાયનેમિક્સ કોને કહેવાય, નિર્દેશ ફ્રેમ. જસ્ટ તમે એક ફેરી અને તમે રીડ કરશો તો એ તમને આવડશે, કરેક્ટ? સો આ ચેપ્ટરની અંદર જે કામની બાબતો છે એ જ આપણે ફટાફટ ડિસ્કસ કરીએ. એમાં સૌથી પહેલાં મારે ડિસ્કસ કરવું છે એ છે પથ લંબાઈ અને સ્થાનાંતર. ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ. સો પથ લંબાઈ અને સ્થાનાંતર, પથ લંબાઈ અને સ્થાનાંતર છે અને અલગ અલગ રીતે છે એ સમજાવી શકાય, પણ આપણે સૌથી સિમ્પલ જે વે છે એના ઉપર જ આપણે જઈએ. ધારો કે કોઈ બે બિંદુઓ હોય એવરીબડીનો, ધારો કે અહીંયા આગળ એ બિંદુ, અહીંયા આગળ ધારો કે બી બિંદુ, તો એથી બી તરફ જવા માટે તમે ઘણા બધા રસ્તાઓ છે એ વિચારી શકો, કરેક્ટ? સપોઝ હું એથી બી જવા માટેનો કોઈ આ રસ્તો છે એ પસંદ કરું. જો તમે રસ્તાની કુલ લંબાઈ માપતા હોય છો તો એને કહેવામાં આવે છે નોર્મલી પથ લંબાઈ. ટોટલ ડિસ્ટન્સ જો મપાતું હોય તો એ થઈ જશે નોર્મલી પથ લંબાઈ. અને જો તમે સીધું અંતર માપશો એ થી બી સુધીનું, સીધું અંતર એટલે આ થઈ જશે, સો એને કહેવામાં આવે છે નોર્મલી સ્થાનાંતર. તો પથ લંબાઈ અને સ્થાનાંતર છે એની સિમ્પલ ડેફિનેશન આ થશે. પથ લંબાઈ એટલે કુલ અંતર, જ્યારે સ્થાનાંતર છે એ મિનિમમ ડિસ્ટન્સ થશે, કરેક્ટ? પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે તમે કેટલું લખી શકો, યુ કેન સી ડેટ. સૌથી પહેલાં આપણે પથ લંબાઈ વિશે લઈએ. એક મતલબમાં તમે જોવા જઈશો તો પથ લંબાઈ છે એ ઇન શોર્ટમાં અંતર છે. સો અંતરનો એકમ શું આવે? કિલોમીટર. જો મોટા અંતર હોય છે તો એનો એકમ આવશે કિલોમીટર, અને નાના અંતરો તમે માપતા હશો તો એનો યુનિટ થઈ જશે મીટર, કરેક્ટ? સો પથ લંબાઈ છે એનો યુનિટ થશે કિલોમીટર અથવા મીટર. મોટાભાગે જો તમે કલાકની અંદર સમય જો કલાકમાં આપ્યો હોય તો અંતર હંમેશા કિલોમીટરમાં આપણે લઈશું, અને સેકન્ડમાં સમય આપ્યો હોય છે ત્યારે અંતર સી આપણે હંમેશા મીટરમાં લઈશું, કરેક્ટ? તો આ બેઝિક આઈડિયા. ત્યાર પછી પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે. એવરીબડીનો અદિશ રાશિ હોય તો એને માત્ર ને માત્ર મૂલ્ય હોય, કરેક્ટ? અને એને અનુસંધાનમાં પથ લંબાઈ છે હંમેશા ધન આપણને મળશે, કારણ કે અદિશ રાશિ છે, અદિશ રાશિ હોય સો એને મૂલ્ય હોય, કરેક્ટ? જો નેગેટિવ સાઇન આવતી હશે તો એનું તમે મૂલ્ય લેશો તો એ કેવું થઈ જશે? પ્લસ. એટલે પથ લંબાઈ છે હંમેશા કેવી મળશે? ધન મળશે, અથવા શૂન્ય પણ હોઈ શકે એવું પણ તમે કહી શકો. તો પથ લંબાઈ છે એના વિશે તમે એટલું લખી શકો. ત્યાર પછી સ્થાનાંતર. ઓકે, નોર્મલી સ્થાનાંતર છે ને એ મિનિમમ ડિસ્ટન્સ છે, ટોટલ ડિસ્ટન્સ નથી. અહીંયા આગળ ધારો કે એ થી બી તમારે જવું છે તો સીધું અંતર તમે માપો છો. ઇન શોર્ટની અંદર સ્થાનાંતર છે એ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આ બે બાબતો ઉપર જ આધાર રાખે છે, કરેક્ટ? ટોટલ રસ્તા ઉપર અથવા તો ટોટલ લંબાઈ ઉપર આધાર રાખતું નથી, એ માત્ર ને માત્ર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે. સો અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો એ તમને સ્થાનાંતર આપશે, કરેક્ટ? સો સ્થાનાંતરનું સિમ્પલ સૂત્ર થઈ જશે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, કરેક્ટ? સો સ્થાનાંતર છે અને આપણે ડેલ્ટા એક્સ કહીશું. અંતિમ સ્થાનને આપણે એક્સ ટુ કહી દઈએ, પ્રારંભિક સ્થાન છે અને એક્સ વન કહીએ. તો આ સ્થાનાંતર માટેનું સિમ્પલ સૂત્ર આવી ગયું. સો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ એક્સ વન, જે એકદમ સિમ્પલ છે. આ ઉપરાંત સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય તો એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને ઝીરો પણ હોઈ શકે.
તો આના ઉપરથી તમે એવું કહી શકો કે સ્થાનાંતર છે એ ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે. સ્થાનાંતર છે એ તો નોર્મલી અંતર હશે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આનો જે યુનિટ આવે એ પણ થઈ જશે નોર્મલી કિલોમીટર અથવા થઈ જશે મીટર. જે પથ લંબાઈનો જે યુનિટ છે ઇઝ યુનિટ સ્થાનાંતરનો થશે, કરેક્ટ? તો આ આખી બેઝિક બાબતો છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે આને રિલેટેડ અમુક પ્રોબ્લેમ્સ એ પૂછી શકાય, અલગ અલગ રીતે એ પ્રોબ્લેમ પૂછાતા હોય. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. એમાં સૌથી પહેલી જે મેથડ આપણે ડિસ્કસ કરવી છે એ છે સ્ટ્રેટ લાઇન. પદાર્થ છે એ સૌરેક પથ પર ગતિ કરતો હોય તો એની માટે પથ લંબાઈ અને સ્થાનાંતર છે એ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? ઓકે, ધારો કે અહીંયા આગળ આપણે કોઈ એક સ્ટ્રેટ લાઇન છે એ વિચારીએ. આ રીતે ધારો કે આ સેન્ટર છે, 0, 10, 20, 30, 40, આ બધું મીટરમાં છે, એવરીબડી નોઝ. આ બાજુ -10, -20, -30, કરેક્ટ? નામકરણ આપીએ, ઓ એ બી સી ડી ઈ એફ અને જી. હવે આના ઉપરથી ક્વેશ્ચન આવા પૂછેશે નોર્મલી. ધારો કે ફર્સ્ટ કેસ આપણે બનાવીએ, કોઈ પદાર્થ છે એ ધારો કે એથી જાય છે ડી અને ત્યાંથી આવે છે ઓ બિંદુ, તો આની માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થાય? ઓકે, પથ લંબાઈ એટલે ટોટલ ડિસ્ટન્સ લેવાનું. એથી શરૂ કરે છે, એથી આવે છે ડીએ અને ડીથી આવે છે ઓએ. સો એથી ડી સુધીનું ડિસ્ટન્સ એટલે એટલું છે ને. સો આ ડિસ્ટન્સ કેટલો આવે? 10, 20, 30. સો એથી ડી સુધીનું ટોટલ ડિસ્ટન્સ આપણને મળશે 30, કરેક્ટ? હવે પાછું આવે છે ડીથી ઓએ. સો ડીથી ઓ એટલે 10, 20, 30, 40, એટલે ટોટલ ડિસ્ટન્સ થઈ ગયું 40 ડીથી ઓ સુધીનું. તો ટોટલ ડિસ્ટન્સ આપણને કેટલું મળશે? 30 વત્તા 40 એટલે એ થઈ જશે 70 મીટર. તો આ આપણને મળશે પથ લંબાઈ, કરેક્ટ? એકદમ પપ્પો આખો આઈડિયા છે. ત્યાર પછી સ્થાનાંતર. સો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, x2 - x1. સૌથી પહેલાં અંતિમ સ્થાન, અંતિમ સ્થાન થઈ જશે ઓ, એ કેટલું આપેલું છે? 0. સો અહીંયા આગળ આવશે 0. પ્રારંભિક સ્થાન થઈ જશે એ. સો એ આપણને કેટલું આપેલું છે? 10. તો આવશે 10, એવરીબડી નોઝ આ આવશે -10 મીટર, કરેક્ટ? તો આવા સિમ્પલ તમને પ્રોબ્લેમ્સ એ પૂછી શકે. હજી એક આપણે લઈએ એટલે હાવ એકદમ ગળે ઉતરી જાય જેને ન ઉતરવું હોય એને. ધારો કે કોઈ પદાર્થ છે એ એથી શરૂ કરે છે, એથી આવે છે ડીએ અને ડીથી આવે છે ધારો કે જી. તો આ કેસની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતર આપણને કેટલું મળે? ઓકે, સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરીએ પથ લંબાઈ. સો પથ લંબાઈ એટલે ટોટલ ડિસ્ટન્સ. ઓકે, સૌથી પહેલાં આવે છે એથી ડી. સો એથી જાય છે ડી, તો આટલું ડિસ્ટન્સ તમારે માપવું પડે ને. સો 10, 20, 30. સો એથી ડી સુધીનું આપણને ડિસ્ટન્સ મળશે 30. હવે ડીથી જી આવશે એટલે અહીંથી લઈને અહીંયા સુધી. સો આ ડિસ્ટન્સ કેટલું આવશે? 10, 20, 30, 40, 50, 60, 70. તો ડીથી જી સુધીનું જે ડિસ્ટન્સ આવશે એ આવશે 70. સો 30 વત્તા 70 એટલે ટોટલ ડિસ્ટન્સ આપણને મળશે 100 મીટર. યાદ રાખજો, પથ લંબાઈ અદિશ રાશિ છે અને મૂલ્ય હોય. તો આ ખરેખર -10 થાય પણ એનું તમારે મૂલ્ય લેવું પડશે, ડન? તો એ પ્લસ જ થશે. એવી રીતે સ્થાનાંતર. સો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન થઈ ગયું જી, એવરીબડી નોઝ એ આપણને આપેલું છે -30. માઇનસ પ્રારંભિક સ્થાન, પ્રારંભિક સ્થાન છે એ. સો એ છે આપણી આગળ 10. સો -30 - 10 એવરીબડી નોઝ એ થઈ જશે -40 મીટર. તો આ પહેલો આઈડિયા આખો થઈ ગયો સ્ટ્રેટ લાઇન ઉપરથી તમે પથ લંબાઈ અને સ્થાનાંતર છે એ ફાઇન્ડ કરી શકો. અને કેવા પ્રકારના પ્રોબ્લેમ પૂછે એ તમારી સામે મેં આ રીતે રજૂ કરેલા છે, કરેક્ટ? તો આ એકદમ સિલી આઈડિયા છે. ત્યાર પછીનો સેકન્ડ આઈડિયા આપણે ડિસ્કસ કરીએ.
कोई पण पदार्थ से जारे वर्तुलाकार पथ पर गति करतो होय तो एनी माटे पथ लंबाई अने स्थानांतर से ए कई रीते फाइंड करी शकाय। ओके, आ आइडिया एकदम सीली से, एकदम ईजी से, अने थोड़ाक आपणे वधारे डिटेल नी अंदर जईशुं। सो सेकेंड आइडिया, कोई पण पदार्थ वर्तुलाकार मार्ग पर गति करतो होय तो एनी माटे पथ लंबाई अने स्थानांतर। धारो के अहीं आगळ कोई वर्तुलाकार पथ छे, आ थई गयुं सेंटर। धारो के एने आपणे कही दईए ओ, केन्द्र। आ जे सर्कल छे एनी त्रिज्या हुं तमने आपुं छुं, धारो के स्मोल आर। करेक्ट, सर्कल से एटले केन्द्र थी अहीं सुधीनो डिस्टन्स, सरफेस सुधीनो डिस्टन्स से ए तो समान ज आवशे, एवरीबडी नोज। धारो के अहीं आगळनो जे बिंदु छे एने आपणे कही दईए ए बिंदु, अहीं आगळ जे बिंदु छे एने आपणे कही दईए बी बिंदु, अहीं आगळनो जे बिंदु छे एने सी कहीए, अने अहीं आगळ जे बिंदु बने छे एने आपणे कही दईए डी। सौथी पहेलो क्वेश्चन, धारो के कोई पण पदार्थ छे ई ए थी बी सुधी जाय छे, सो ए थी बी, तो ए थी बी माटे पथ लंबाई अने स्थानांतर केटलुं मळे? एकदम ईजी आखो आइडिया छे। सौथी पहेला ए थी बी मार्गे धारो के पदार्थ सी जाय छे तो एनी माटे पथ लंबाई, सो पथ लंबाई इज इक्वल टू, ओके, ए थी बी एटले आ थई गई चाप, एटले पथ लंबाई एटले तमारे लेवी पड़शे चापनी लंबाई। सो पथ लंबाई ई थई जशे चापनी लंबाई, अने चाप बराबर थई जशे एवरीबडी नो खूणो गुणिया त्रिज्या। अहीं आगळ जे खूणो आपणे लेशुं એ રેડિયન માપમાં લઈશું, ડિગ્રીમાં આપણે નહીં લઈએ। કરેક્ટ, સો એ થી બી માર્ગે સૌથી પહેલાં તમે કેરફુલી ચેક કરવાનું શરૂ કરશો તો એ થી બી આવે છે, એટલે આ ટ્રાયંગલ તમે જે વિચારો એમાં આ થઈ જશે કાટખૂણો, પરફેક્ટ, અને એનું રેડિયન માપ થઈ જશે પાઈ બાય ટુ, કાટખૂણો એટલે એનો એંગલ થઈ જશે 90 ડિગ્રી, સો અને તમે રેડિયનમાં કન્વર્ટ કરશો તો એ થઈ જશે પાઈ બાય ટુ રેડિયન। સો પથ લંબાઈ આપણને કેટલી મળશે? સો ચાપની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખૂણો તમારી આગળ છે પાઈ બાય ટુ એથી બી માટે, એટલે નોર્મલી પથ લંબાઈ થઈ જશે પાઈ બાય ટુ, અને ત્રિજ્યા તમારી આગળ છે આર, ઇન્ટુ કરવું પડશે આર, તો એથી બી માર્ગ માટે પથ લંબાઈ તમને મળી ગઈ પાઈ બાય ટુ ઇન્ટુ આર। અધરવાઇઝ અહીંયા આગળ આરની જગ્યાએ કોઈ કિંમત આપે, 1 સેમી 2 સેમી વોટ એવર, તો તમે અહીંયા આગળ મૂકી શકો। કરેક્ટ, સ્થાનાંતર એ થી બી માટે આપણને સ્થાનાંતર કઈ રીતે મળશે? ઓકે, સ્થાનાંતર એટલે સીધું અંતર, સો સીધું અંતર એ થી બી નું આ થાય। કરેક્ટ, આ કાટખૂણો છે ભાઈ, તો આ થઈ જશે નોર્મલી કર્ણ, સો આ આર છે, આ પણ આર જ થશે, સો પાયથાગોરસ એટલે આ તમને મળશે એવરીબડી નો રૂટ ટુ આર, પરફેક્ટ, તો સ્થાનાંતર આપણને મળશે એવરીબડીનો જ રૂટ ટુ ઇન્ટુ આર। તો આ પહેલો કેસ આપણે બનાવ્યો, ત્યાર પછી સેકન્ડ કેસ આપણે બનાવીએ। ધારો કે કોઈ પદાર્થ છે ઈ એ થી બી, બી થી સી, ઇન શોર્ટની અંદર એ થી સી માર્ગે ગતિ કરે છે, એ થી ગતિની શરૂઆત કરે છે અને સી બિંદુ સુધી આવે છે। હવે કેરફુલી તમે ચેક કરવા જઈશો તો એ થી સી એટલે અહીંયા આગળ એંગલ કેટલાનો ક્રિએટ થશે? સો પાઈનો, પરફેક્ટ, 180 ડિગ્રી, એને તમે રેડિયનની અંદર કન્વર્ટ કરશો એટલે એ થઈ જશે નોર્મલી પાઈ। કરેક્ટ, તો એ થી સી માર્ગે પથ લંબાઈ આપણને કેટલી મળશે? એવરીબડીનો પથ લંબાઈ એટલે થઈ જશે નોર્મલી ચાપની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા, સો ખૂણો એ થી સી માટે ખૂણો કેટલાનો છે? પાઈ, અને રેડિયસ તમારી આગળ છે આર, સો પથ લંબાઈ થઈ જશે પાઈ આર। કરેક્ટ, ત્યાર પછી સ્થાનાંતર, ઓકે, સ્થાનાંતર એટલે સીધું અંતર, એ થી સી સુધીનું સીધું અંતર એટલે આ થઈ ગયું, સો આ આર છે, આ પણ આર છે, તો એ થી સી સુધીનું ટોટલ ડિસ્ટન્સ કેટલું આવશે? આર પ્લસ આર, એટલે ઈ થઈ ગયું નોર્મલી 2r, પરફેક્ટ, તો આ સેકન્ડ કેસ થઈ ગયો। ત્યાર પછી થર્ડ કેસ, ધારો કે કોઈ પદાર્થ છે ઈ એ થી બી, બી થી સી અને સી થી ડી આવે છે,
इन शॉर्ट में ए थी डी मार्गे तारो के गति थती हुए तो एनी माटे पथ लंबाई अने स्थानांतर केटलू मळे। सौथी पहेला आपणे पथ लंबाई फाइंड करिए। सो ए थी बी, बी थी सी, सी थी डी। केरफुली तमे चेक करवा जईशो तो एंगल केटलानो क्रिएट थशे। सो आ पाई बाय टू, पाई बाय टू, पाई बाय टू, एटले टोटल आटलो जे एंगल क्रिएट थाय ई एंगल एंगल थई जशे थ्री पाई बाय टू, करेक्ट। सो पथ लंबाई इज इक्वल टू चापनी लंबाई इज इक्वल टू खूणो गुणिया त्रिज्या। सो खूणो आपणी आगळ छे थ्री पाई बाय टू रेडियन अने त्रिज्या आपणने आपेली छे आर, परफेक्ट। स्थानांतर, स्थानांतर एटले सीधुं अंतर। ओके, ए थी बी, बी थी सी, सी थी डी, एमां सीधुं अंतर आ थई जाय, एवरीबडी नोज, डन। सो आ आर छे, आ पण आर छे, तो पाइथागोरस मुजब आ कर्ण थाय। कर्ण एटले केटलुं आवशे? नॉर्मली रूट टू आर। सो स्थानांतर आपणने मळशे रूट टू आर। सो आ थर्ड आखो केस थई गयो। त्यार पछीનો ફોર્થ, ધારો કે પદાર્થ જ્યાંથી ગતિની શરૂઆત કરે અને ત્યાં જ પાછો આવે, એટલે એથી શરૂ કરે એ ઉપર જ પાછો આવે, તો એની માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું મળે? ઓકે, સૌથી પહેલાં પથ લંબાઈ, સૌથી પહેલાં ચેક કરો તો એથી શરૂ કરે છે, અગેન પાછો એ સુધી જ આવે, તો આખું સર્કલ પૂરું કર્યું ને, આખું સર્કલ પૂરું થાય એટલે ખૂણો કેટલાનો બને? 360 ડિગ્રી। સો એનું રેડિયન કેટલું થઈ જશે? 2π, એવરીબડી નો, સો આ આવશે 2π, અને રેડિયસ થઈ ગઈ આર, ખૂણો ગુણ્યા ત્રિજ્યા, પરફેક્ટ। એવરીબડીનો સ્થાનાંતર કેટલો આવશે? હતો ને અહીંયા પાછો આવ્યો, અચ્છા હતો ને અહીંયા પાછો આવ્યો, એટલે અંતિમ સ્થાન જે છે એ જ પ્રારંભિક સ્થાન છે, ડન। તો અંતિમ માઇનસ પ્રારંભિક કરશો તો એ આન્સર કેટલો આવશે? 0। તો આખો બેઝિક આખો આઈડિયા છે। આઈ થિંક તમે વધારે ડિટેલની અંદર ગયા હશો તો આ ટેક્સ્ટ બુકનો આખો પ્રોબ્લેમ છે, પણ આ ખાસ અગત્યનો પ્રોબ્લેમ કહી શકાય, ડન। હવે અમુક ઓપવર્ડ એંગલ તમને આપ્યો હોય, લાઈક 45 ડિગ્રી, તો 45 ડિગ્રી માટે તમે પથ લંબાઈ ફાઇન્ડ કરી શકો, કારણ કે ખૂણો ગુણ્યા ત્રિજ્યા આ બધા માટે યુઝ થશે। એંગલ તમને કોઈ આપ્યો હોય તો એનું તમે રેડિયન માપ કરશો એટલે તમને ડાયરેક્ટ પથ લંબાઈ મળશે, ખૂણો ગુણ્યા ત્રિજ્યા, પણ સ્થાનાંતર છે એ તમને સીધી રીતે મળશે નહીં। સો એની માટેની એક સિમ્પલ મેથડ છે, એ હું તમને શીખવાડું। ડાયાગ્રામ આપણે ફરીવાર ડ્રો કરીએ એટલે થોડીક ભૂમિતિ સમજવામાં આપણને મજા આવે। ધારો કે અહીંયા આગળ કોઈ એક સર્કલ છે, ડન, અને આ થઈ ગયું સર્કલનું કેન્દ્ર, અને કોઈ પદાર્થ આ રીતે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, કરેક્ટ। ધારો કે અહીંયા આગળ એ બિંદુ, આ બી બિંદુ, સી ઓર ડી, અને રેડિયસ આપણે લઈ લઈએ નોર્મલી આર, પરફેક્ટ। હવે ધારી લો કે કોઈ કણ છે એ થી બિંદુ પી સુધી જાય છે અને એંગલ બનાવે છે, ધારો કે 45 ડિગ્રીનો। ધારો કે આ જે એંગલ ક્રિએટ થાય એ 45 ડિગ્રી, અત્યારે આપણે એને થીટા લઈ લઈએ, કરેક્ટ, એટલે ભૂમિતિ છે એ આખી આમ ઇઝીથી સમજી શકાય। અને આની માટેનું એક તમને ઇક્વેશન તારવીને આપી દઉં, એટલે કોઈ પણ એંગલ તમને આપ્યો હોય, લાઈક 30 ડિગ્રી છે, 45 ડિગ્રી છે, વોટ એવર, તો એની માટે તમે ખાલી થીટાની જગ્યાએ કિંમત મૂકશો એટલે ડાયરેક્ટ તમને આન્સર મળશે। ઓકે, ધારો કે કોઈ પદાર્થ છે એ એથી બિંદુ પી સુધી જાય છે, તો આની માટે પથ લંબાઈ, પથ લંબાઈ એકદમ પપ્પુ આઈડિયા। સો પથ લંબાઈ એટલે ચાપ, ચાપની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા થઈ જશે। સો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો, અહીંયા આગળ મેં આપેલો છે 45 ડિગ્રી, સો એનું રેડિયન માપ કેટલું થઈ જશે? પાઈ બાય 4, અને રેડિયસ મેં આપેલી છે આર, તો પથ લંબાઈ તમને એટલી મળશે, પાઈ બાય 4 ઇન્ટુ આર, પથ લંબાઈ એકદમ ઇઝી છે। સ્થાનાંતર તમને કોઈ પૂછે તો સ્થાનાંતર એટલે સીધું અંતર થાય ભાઈ, સીધું અંતર એટલે આ થઈ ગયું, કેરફુલી જોજો। હવે આ ડિસ્ટન્સ કઈ રીતે ફાઇન્ડ કરવું?
तो सौथी पहला तमारे शुं करवानो आवशे, नॉर्मली अहींया आगळ सौथी पहला लंब दोरी काढवानो, आ लंब थई गयो, डन, आ थई गयो 90 डिग्री, केरफुली चेक करो, डन, आवडे, आपणे आ फाइंड करवानो छे, ए थी पी, ए खास ध्यान में राखवानो, एवरीबडी नो सर्कल नी जे रेडियस छे आर छे, सो आ कोण केटली थाय, आर थाय तो आर ना बे घटकों पड़ी देवाना थीटा वालों घटक कॉस थीटा थीटा सीवाय घटक साइन थीटा धोरण 10 नो 8मो चेप्टर त्रिकोण मिति तमे ऑलरेडी भणी ने आवेला छो करेक्ट साइन थीटा एटले सामेनी बाजू छेद में कर्ण थाय वॉट एवर तो थीटा नी सामेनी बाजू हमेशा साइन थीटा थाय अने रेडियस से आर तो आज आपने मळ्यो छे एवरीबडी नो आ जे आपणे लंब दोर्यो ये आपने मळशे आर साइन थीटा ध्यान अहीं रखजो सतत अने थीटा नी पासे नी बाजू एटले एटली थाय यू नो डेट ई आ थशे अने ई आपने केटली मळशे सो ई आपने मळशे आर कॉस थीटा थीटा नी पासे नी बाजू हमेशा कॉस थीटा आवे थीटा नी सामे नी बाजू से हमेशा साइन थीटा आवे तो सौथी पहेला छे ने आपणे आटलू फाइंड करवू पड़े आ डिस्टन्स सो आ केटलू मळे जो आखू आर छे आटलू जे आपणे गोत्यू ए आपणे मळ्यू आर कॉस थीटा तो आ डिस्टन्स आपणने केटलू मळशे सो आर माइनस आर कॉस थीटा एवरीबडी नोज ए आपणने मळशे आर माइनस आर कॉस थीटा एवरीबडी नोज आपणे आ फाइंड करवानुं छे तो आ बाजूनुं माप हवे आपणने ख्याल छे आ बाजूनुं माप हवे आपणने ख्याल छे अने आ थई जशे नॉर्मली काटखूणो એટલે આ થઈ જાય નોર્મલી કર્ણ તો પાયથાગોરસ હવે તમે સીધો અહીંયા આગળ યુઝ કરી શકો જેવો તો ધ્યાન આપો તો નોર્મલી આવું લખાય ને સો સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર સે ઇઝ કર્ણ થઈ જશે સો અંડર રૂટમાં એક બાજુનો વર્ગ એટલે આર સાઇન થીટાનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ સો બીજી બાજુ એટલે આ થઈ ગઈ આર માઇનસ આર કોસ થીટા એનો વર્ગ પરફેક્ટ અધરવાઇઝ આની અંદર હવે તમે આગળ જાઓ તો વાંધો નહીં પણ આ ઇક્વેશન આવી ગયું સો હવે જે થીટા છે એની કિંમત તમે અહીંયા આગળ મૂકી શકો અધરવાઇઝ જો સાદુરૂપ તમારે આપવું હોય તો તમે આપી શકો આનું થઈ જશે નોર્મલી આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ આ બેમાંથી હું આર કોમન લઉં વર્ગ થઈને બહાર આવશે સો આર સ્ક્વેર આ થઈ ગયું 1 માઇનસ કોસ થીટા એનો સ્ક્વેર પરફેક્ટ આર સ્ક્વેર કોમન લઈ લો સ્ક્વેર રૂટ કાઢો એટલે ઈ થઈ જશે આર સો અંડર રૂટમાં અહીંયા આગળ આવશે નોર્મલી સાઇન સ્ક્વેર થીટા પ્લસ અહીંયા આગળ આવશે 1 માઇનસ કોસ થીટા એનો સ્ક્વેર હવે અહીંયા આગળ આપણે જે એંગલ લીધો હતો એ 45 ડિગ્રીનો છે સો આ મેઇન ઇક્વેશન છે જો આ તમે સીધું યાદ રાખશો તો હું નથી માનતો કે તમને કોઈ અપવર્ડ એંગલ આપ્યા હોય ધારો કે 45 છે 60 નું તો એવરીબડીને જ મળી જાય પછી ધારો કે 30 હોય વોટ એવર કોઈ પણ એંગલ તમને આપ્યા હોય તો એની અંદર તમે આમાં ખાલી કિંમત મૂકી દો એટલે તમારો કરેક્ટ આન્સર આવે કરેક્ટ હવે અહીંયા આગળ થીટાની જગ્યાએ આપણે 45 મૂકીએ સો આર સાઇન 45 એવરીબડી નોઝ 1/√2 એનો વર્ક કરશો એટલે એ થઈ જશે 1/2 1 માઇનસ અહીંયા આગળ આવશે 1/√2 સો એનો સ્ક્વેર અધરવાઇઝ આરનું આર આ થઈ જશે 1/2 આનું વિસ્તરણ કરો સો 1નો વર્ગ માઇનસ 2/√2 પ્લસ 1/2 ડન અધરવાઇઝ આનું સાદુરૂપ જો આપવું હોય તો કૌંસ આપણે ખુલ્લો કરીએ એટલે આવશે 1/2 પ્લસ 1 માઇનસ 2/√2 તો એ થઈ જશે √2 પ્લસ 1/2 1/2 પ્લસ 1/2 એવરીબડી નોઝ 1 + 1 એટલે 2 તો આવશે આર અંડર રૂટમાં 2 - √2 ડન હવે આઈ થિંક તમને અહીંથી સાદુરૂપ દેતા આવડશે સો આ તમને સ્થાનાંતર મળશે
ત્યારે કે જ્યારે અપવર્ડ એંગલ તમને આપ્યો હોય તો તમે આ સીધું સૂત્ર છે એ યુઝ કરી શકો, કરેક્ટ? તો આખો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો. સો આ સેકન્ડ આઈડિયાસ થઈ ગયો પથ લંબાઈ અને સ્થાનાંતર ફાઇન્ડ કરવાનું. ત્યાર પછીનો થર્ડ આઈડિયા, દિશાઓ આપી હોય તો એને આધારે પથ લંબાઈ અને સ્થાનાંતર છે એ કઈ રીતે તમે ફાઇન્ડ કરી શકો. હવે દિશાઓ છે ને એ બે પ્રકારની હોય, 2D બોલે તો 2D અને 3D બોલે તો 3D. અને પછીનું જે ચેપ્ટર આપણે લઈશું વેક્ટર, તો એની અંદર આઈ જે અને કેનો તમે યુઝ કરશો એટલે 3D અથવા 2D છે એના આઈડિયાસ છે એકદમ ઇઝી થઈ જશે સ્થાનાંતર શોધવા માટેના. પથ લંબાઈ તો એકદમ ઇઝી આખો આઈડિયાસ છે, પણ આપણે હારવાર ડિસ્કસ કરતા જઈશું. ત્યાર પછીનો થર્ડ આઈડિયા, દિશાને આધારે પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે ફાઇન્ડ કરી શકાય. એમાં સૌથી પહેલાં મારે ડિસ્કસ કરવું છે 2D. 2D ની અંદર મુખ્યત્વે 4 દિશાઓ છે એને આપણે ધ્યાનમાં લેવાની છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. સો આને તમે પૂર્વ કહેતા હો તો આને પશ્ચિમ કહેવાની, અંદરની જે દિશા છે એને આપણે ઉત્તર કહેશું અને બહારની જે દિશા છે એને દક્ષિણ કહેશું. નોર્મલી 2D ની અંદર ઉત્તર દિશા છે અને આપણે ઉપર તરફ બતાવશું અને દક્ષિણ દિશા છે અને આપણે નીચે બતાવશું, કરેક્ટ? સો એને હું આ રીતે બતાવું. સો આ થઈ જશે નોર્મલી પૂર્વ, આ થઈ જશે નોર્મલી પશ્ચિમ. આમ ઉત્તર અને દક્ષિણ છે અને આપણે ઉપર નીચે બતાવી દઈએ, સો આ થઈ ગઈ ઉત્તર અને નીચેની જે દિશા છે એ દક્ષિણ દિશા. નોર્મલી આ ચારે ચાર દિશાઓ એકબીજાને લંબ થશે, યુ કેન સી ડેટ. પૂર્વ અને ઉત્તર બે વચ્ચેનો જે એંગલ ક્રિએટ થશે એલાનો થશે 90. એ જ રીતે ઉત્તર અને પશ્ચિમ એ પણ લંબ થશે, કરેક્ટ? એમ ચારે ચાર દિશાઓ છે એ એકબીજાને કેવી થશે, લંબ થશે. હવે આને રિલેટેડ પ્રોબ્લેમ કેવા આપણને પૂછે છે. ઓકે, ધારો કે કોઈ એક પદાર્થ છે એ ઉત્તર દિશામાં 3 કિલોમીટર જેટલું ચાલે છે, તો સૌથી પહેલાં તમારે કોઈ એક બિંદુ પસંદ કરી નાખવાનું, ધારો કે એ બિંદુ. ત્યાંથી ધારો કે 3 કિલોમીટર ઉત્તર દિશામાં, ઉત્તર દિશા એટલે ઉપર આવેલી, કરેક્ટ? સો પ્રારંભિક બિંદુથી ધારો કે 3 કિલોમીટર જેટલું ઉત્તર દિશામાં ચાલે છે. ત્યારબાદ પૂર્વ દિશા, હવે પૂર્વ દિશા એટલે આમ આપી, સો પૂર્વ દિશામાં ધારો કે 4 કિલોમીટર જેટલું ચાલે છે. તો આની માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થાય, ધારો કે અંતિમ જે બિંદુ છે એ બી. પથ લંબાઈ એકદમ ઇઝી આઈડિયા, 3 વત્તા 4 એવરીબડીનો 7 કિલોમીટર, સો આ આપણને મળશે પથ લંબાઈ. સ્થાનાંતર, ઓકે, સ્થાનાંતર એટલે સીધું અંતર, સીધું અંતર એટલે એ થી બી સુધીનું. આ થઈ ગયું ને નોર્મલી, આ તો થઈ ગયો પાયથાગોરસ, કારણ કે આ થઈ ગયું કાટકોણ, કરેક્ટ? સો કાટખૂણની સામેની જે બાજુ હોય છે એ થઈ જશે નોર્મલી કર્ણ, કાટખૂણાની. તો આ 3 છે 4 છે ત્રિપુટી છે એટલે આ થઈ જશે 5 કિલોમીટર. સો સ્થાનાંતર થી આપણને કેટલું મળશે, 5 કિલોમીટર, કરેક્ટ? તો આ પહેલો આખો આઈડિયાસ થઈ ગયો. હજી એક આપણે લઈએ, ધારો કે બીજો આઈડિયા, ધારો કે કોઈ એક પદાર્થ છે એ ઉત્તર દિશામાં ધારો કે 3 કિલોમીટર જેટલું ચાલે છે. ઓકે, પ્રારંભિક બિંદુ ધારો કે એ છે, તો એથી ધારો કે 3 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે છે, ઉત્તર દિશા એટલે ઉપર આમ જવાનું. ત્યારબાદ ધારો કે 4 કિલોમીટર જેટલું અંતર છે પૂર્વ દિશામાં, ઓકે, પૂર્વ દિશા એટલે આમ, અને ત્યારબાદ ફાઇનલ દક્ષિણ દિશા, દક્ષિણ દિશા એટલે નીચે, દક્ષિણ દિશાની અંદર ધારો કે 5 કિલોમીટર જેટલું ચાલે છે, કરેક્ટ? તો આ થઈ ગયું આની માટેનું અંતિમ બિંદુ, ધારો કે આને આપણે કહી દઈએ બી બિંદુ. તો આની માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું આવે? સો પથ લંબાઈ બહુ ઇઝી છે, 3 વત્તા 4 વત્તા 5, ઓકે, 3 વત્તા 4 એટલે ટોટલ 7, 7 વત્તા 5 એટલે ટોટલ કેટલું થઈ ગયું મીટરથી આપણને શું મળશે, પથ લંબાઈ મળશે, કરેક્ટ? તમને સ્થાનાંતર કોઈ પૂછે તો સ્થાનાંતર એટલે સીધું અંતર થઈ જશે એવરીબડીનો જ આ. સો આ જે ડિસ્ટન્સ આવશે એ સ્થાનાંતર થશે. થોડીક ભૂમિતિનો આપણે યુઝ કરીએ, 4 કિલોમીટર એટલે આ પણ કેટલું થશે, 4 કિલોમીટર એવરીબડીનો જ,
આટલું 3 કિલોમીટર, એટલે સામે 3 કિલોમીટર આવશે. ટોટલ આ જે ડિસ્ટન્સ છે 5 છે, આટલું 3 છે, એટલે બાકી કેટલું વધશે? 2 કિલોમીટર. સો હવે અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો આ કાટખૂણો થશે, આ કર્ણ થશે. સો આ 4 છે, આ 2 છે, 4નો વર્ગ એટલે 16, 2નો વર્ગ એટલે 4, 16 વત્તા 4 એટલે 19. સો આ આપણને મળશે રૂટ 19 કિલોમીટર, જે સ્થાનાંતર થશે. કરેક્ટ. તો આ બેઝિક આખો આઈડિયા છે 2Dની અંદર. તો તમે એને આ રીતે સી દર્શાવી શકો. અને આવા જ પ્રોબ્લેમ છે એ ઘણી વખત સિલી ક્વેશ્ચન છે, એ કદાચ જો પૂછી નાખે તો આપણને આવડવા જોઈએ. કરેક્ટ. ત્યાર પછીનો સેકન્ડ જે આઈડિયા છે એ છે 3D. હવે 3Dની અંદર આપણે મુખ્યત્વે 6 દિશાઓ છે અને ધ્યાનમાં લેવાની છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એ તો બરાબર. ઉપરની અને નીચેની આ 2 દિશાઓ એડ થશે અને થોડીક અહીંયા આગળ દિશાઓ છે આપણે ચેન્જીસ કરવી પડશે. સો પૂર્વ એમના, પશ્ચિમ એમના. હવે ઉત્તર એટલે અંદર, દક્ષિણ એટલે બહાર. કરેક્ટ. ઉપરની નીચે, તો એનો ડાયાગ્રામ આપણે આ રીતે ડ્રો કરશું એવરીબડીનો. સો પૂર્વ પશ્ચિમ દિશાઓ છે, એમાં કોઈ ચેન્જીસ નહીં. સો આ પૂર્વ આમ, અને આ થઈ જશે નોર્મલી પશ્ચિમ આમ. હવે ઉત્તર અને દક્ષિણ, સો બોર્ડના સમતલની અંદર અને બહાર. સો ઉત્તર ઓર દક્ષિણ, એટલે તમે જસ્ટ આમ વિચારો ને, તો આ તમે આ રીતે ડ્રો ન કરી શકો બોર્ડમાં, કારણ કે એક મર્યાદા છે મારી. તો એને આપણે આ રીતે બતાવશું. યુ કેન સી ડેટ ડન. સો આને આપણે કહીશું નોર્મલી ઉત્તર, આ થઈ ગયું દક્ષિણ. ખરેખર આને તમારે સમજવાનું છે બોર્ડના સમતલની અંદર અને બહારની દિશા. પરફેક્ટ. પૂર્વ અને ઉત્તર, ભલે ખૂણો 90નો બતાવતો નથી, પણ આ જે એંગલ છે એ 90 ડિગ્રીનો જ છે. એટલે પૂર્વ અને ઉત્તર, આની પહેલાંય મેં હમણાં વાત કરી હતી કે ચારેય દિશાઓ છે હંમેશા એકબીજાને કેવી હોય, લંબ જ હોય. ભલે આ બતાતી નથી, પણ ખરેખર તો વાસ્તવમાં આમ છે. સો ધારો કે આને તમે દક્ષિણ કહી દો, તો દક્ષિણ અને પૂર્વ એકબીજાને 90 ડિગ્રીના ખૂણે હશે. કરેક્ટ. એટલે બે એકબીજાને લંબ હશે. ઉપરની દિશા અને નીચેની દિશા, સો આ થઈ ગઈ ઉપરની દિશા, આ થઈ ગઈ નીચેની દિશા. 6 દિશાઓ છે એ એકબીજાને લંબ થશે. એનો ડેટ આ પણ કેટલાને થશે? 90 ડિગ્રી. કરેક્ટ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. 3D છે એટલે એ થોડુંક સમજવું આમ અઘરું પડશે, પણ જો સ્ટેપ બાય સ્ટેપ તમે જઈશો તો એકદમ ઇઝી આખો આઈડિયા છે એ થઈ જશે. હવે આને રિલેટેડ આપણે એક પ્રોબ્લેમ બનાવીએ, ખાસ ધ્યાન રાખજો. માની લો કે અહીંયા આગળ કોઈ શરૂઆતનું બિંદુ છે, ધારો કે એને આપણે કહી દઈએ બિંદુ A. ધારો કે કોઈ એક પદાર્થ છે 12 કિલોમીટર જેટલું અંતર ઉત્તર દિશામાં કાપે છે. ઓકે, ઉત્તર દિશા એટલે નોર્મલી આમ થઈ ગઈ ને. સો તમારે આમ જવાનું છે. દિશાઓને ખાસ તમારે પકડી રાખવાની થશે. ધારો કે કોઈ પદાર્થ છે ઉત્તર દિશામાં 12 કિલોમીટર જેટલું અંતર કવર કરે છે. ધારો કે આ ડિસ્ટન્સ થઈ ગયું 12 કિલોમીટર ઉત્તર દિશામાં. ત્યારબાદ પૂર્વ દિશામાં ધારો કે 5 કિલોમીટર જેટલું અંતર કવર કરે. સો પૂર્વ દિશા એટલે આમ થઈ ગઈ ને. સો પૂર્વ દિશામાં 5 કિલોમીટર જેટલું અંતર કવર કરે. એનો ડેટ એટલે આ જે ડિસ્ટન્સ આવશે એ થઈ ગયું 5 કિલોમીટર. અને ઉધર્વ દિશામાં એટલે કે ઉપરની દિશામાં ધારો કે 13 કિલોમીટર જેટલું અંતર કવર કરે. સો ઉપરની દિશા એટલે ઉધર્વ દિશા. ઉધર્વ દિશામાં ધારો કે 13 કિલોમીટર જેટલું અંતર કવર કરે. સો આ જે બિંદુ છે એને આપણે કહી દઈએ બિંદુ B. તો આની માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું આવે? સો પથ લંબાઈ એટલે કુલ અંતર. સો કુલ અંતર કેટલું આવશે? 12 ને 5 17, 17 વત્તા 13 એટલે નોર્મલી 30 કિલોમીટર. સો પથ લંબાઈ છે આપણને કેટલી મળશે? 30 કિલોમીટર. સ્થાનાંતર છે એ થોડુંક સમજવું પડશે. સ્થાનાંતર એટલે સ્ટ્રેટ લાઇન તમારે ડ્રો કરવી પડશે ને, સીધું ડિસ્ટન્સ. સો સીધું ડિસ્ટન્સ એટલે આ થઈ જશે ને. તો સૌથી પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. સૌથી પહેલાં 2 દિશાઓને પકડવાની. કરેક્ટ. તો એ 2 દિશાઓ માટે તમારે સૌથી પહેલાં સ્થાનાંતર ફાઇન્ડ કરવાનું, અને ફાઇનલ એનું જે પરિણામ આવે એ કોઈ ત્રીજી દિશા સાથે લઈ લેવાનું. એવરીબડી નોઝ
तो सौथी पहला 12 किलोमीटर अने 5 किलोमीटर एटले के उत्तर अने पूर्व दिशा एनु आपणे पहला स्थानांतर से फाइंड करिए। सो आ एनु माटे स्थानांतर थई जशे। आ एंगल से ई 90 नो थशे भाई, भले बताता नहीं पण से 90 नो, कारण के आ से नॉर्मली उत्तर, आ से पूर्व, उत्तर अने पूर्व दिशा वच्चेनो एंगल केटलानो होय 90। ओके, आ 12 से आ 5 से त्रिपुटी से एटले आ केटलो आवे 13 किलोमीटर। परफेक्ट, एवरीबडी नोज आ अने आ, आ बे एक बीजा ने लंब थशे 3D। परफेक्ट, सो आ 13 से, आ 13 से, आ थई गयो काटखूण, काटखूण एनी हामीनी बाजू एटले आ थई गई कर्ण। सो जे कर्ण आपणने मळशे ईज आपणने हुं मळशे स्थानांतर। सो 13 से 13 से एटले आपणने टोटल केटलुं मळशे 13√2 किलोमीटर। सो आ आपणने स्थानांतर मळशे। वेक्टर सेप्टर आपणे ज्यारे शुरू करशुं त्यारे आई जे अने के आने अनुसंधानी अंदर तमे स्थानांतर सी फाइंड करी शको। ए आइडिया एकदम ईजी से, पण त्यारे आपणे लईए तो वधारे सारुं। हालन वात करी से एटले आनुं ज एक एक्जाम्पल आपणे सेट करिए। खरेखर छे ने सदिशनी रीते तमे लेता हो तो त्रण दिशाओं ध्यानमां राखीने XI YJ ZK करेक्ट। सो आनुं तमारे मूल्य लई लेवानुं। એ પહેલાં આપણે એક કામ કરીએ, ધારો કે આઈ જે અને કેની જગ્યાએ કિંમત મૂકીએ XI, સો ઈ થઈ ગઈ પૂર્વ એટલે એ આવશે 5I, પછી YJ ઝેડ દિશા એટલે આ લઈ લો ને જે દિશા વાય દિશા એટલે એ થઈ ગયું 13J, અને ઝેડ એટલે આને લઈ લો ભાઈ ઉત્તર દિશા છે અને ઝેડ લઈ લો તો એ છે 12, સો આ થઈ ગયું 12 KK। હવે આનું મૂલ્ય લઈ લેવાય અંડરરૂટમાં, મૂલ્ય શોધતા આપણને આવડે 5 નો વર્ગ એવરીબડી નો એ થઈ જશે 25, 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144, 144 વત્તા 25 169 વત્તા 169 ડન। સો એ થઈ ગયું 13√2। તો આ રીતે તમે જઈ શકો, પણ આ મેથડ આપણે ત્યારે જ લઈશું જ્યારે વેક્ટર હાલી જાય, તો આમ થોડુંક આમ વધારે થોડીક ખબર પડે। ડન, ઓલરેડી તમે ભણી જ ગયેલા છો, છતાં આપણે ત્યારે વધારે ડિસ્કસ કરીએ અથવા એવા પ્રોબ્લેમ આપણે સેટ કરીએ છીએ થોડાક આપણને મજા આવે, કારણ કે ખ્યાલ હોય અમે એક વર્ષ પૂરું થઈ ગયું એટલે ઘણી ખરી બાબતો ભૂલાઈ ગઈ છે। કરેક્ટ, એટલે વેક્ટર આપણે જ્યારે લઈશું ત્યારે આવા પ્રોબ્લેમ છે એ તમે ઇઝી બનાવી શકો આ ઇક્વેશનને આધારે। કરેક્ટ, એટલે એકનો એક પ્રોબ્લેમ છે એ તમે અલગ અલગ મેથડથી સોલ્વ કરી શકો, જરૂરી નથી કે એની માટે એક જ મેથડ હોય। હા, તમને જે સૌથી ઈઝી લાગતી હોય પણ ખબર પડવી જોઈએ કે આમાં આ મેથડનો યુઝ કરવો જોઈએ અથવા આવી કોઈ મેથડ છે એ હોઈ શકે, સો એ ખબર પડે તો ફિઝિક્સ એ ઘણું ઈઝી થઈ જશે। કરેક્ટ, તો આખો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો પથ લંબાઈ અને સ્થાનાંતર માટે। ત્રણ બાબતો, ત્રણ રીતે તમે પથ લંબાઈ અને સ્થાનાંતર સે ફાઇન્ડ કરી શકો। સૌથી પહેલું આવશે સ્ટ્રેટ લાઇન, ત્યાર પછી આવશે વર્તુળાકાર માર્ગે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે, અને ત્રીજું જે આવશે એ છે દિશાઓને આધારે। કરેક્ટ, તો આ બેઝિક આખો આઈડિયા છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે। ત્યાર પછી મારે ડિસ્કસ કરવું છે ઝડપ અને વેગ, અને એના ઉપરથી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ છે મારે ડિસ્કસ કરવા છે, અને ત્યાર પછી આપણે ડિસ્કસ કરીશું સરેરાશ ઝડપ છે અને સ્પેશિયલ કેસીસ જે ખાસ અગત્યના છે, અને એકદમ શોર્ટકટ મેથડ કોઈ પણ ન્યુમેરિકલ તમને આપ્યું હોય તો એ સૂત્રનો તમે સીધો યુઝ કરશો એટલે ડાયરેક્ટ આન્સર આવશે, ખોટી લાંબી લપ કરવી નહીં પડે। કરેક્ટ, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ। એવરીબડીનો ઝડપ અને વેગ છે એ 8મા અને 9મા ધોરણનો આખો કોન્સેપ્ટ છે, ઓલરેડી તમે ભણી ગયા છો, અને છતાં આપણે થોડુંક ડિટેલની અંદર જઈએ। સો ઝડપ અને વેગ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ। એવરીબડીનો ઝડપ, ઝડપ એટલે થઈ જશે અંતરના છેદમાં સમય, એકમ સમયમાં કપાતું અંતર, સો એને કહેવાય ઝડપ। ઝડપ છે અને આપણે વી વડે બતાવશું, અંતરને ડી અને ટાઈમ છે અને ટી। કરેક્ટ, સો ડી એટલે ડિસ્ટન્સ,
टी बोले तो टाइम अने वी एटले आपणे एने कहीशुं स्पीड। हवे स्पीड से छता एनी माटे आपणे संज्ञानो यूज करशुं वी। आनो जे यूनिट थई जशे ई थई जशे मीटर पर सेकेंड अथवा किलोमीटर पर आवर वॉट एवर कोई पण एकम सी होई शके। डन। याद रखजो झड़प से ई अदिश राशि छे। अदिश राशि होवाथी एने मात्र ने मात्र मूल्य हशे अने मूल्य हमेशा केवा होय धन होय। तो आ झड़प से एनी माटे सीम्पल सीम्पल इन्फॉर्मेशन थई थी। त्यार पछी वेग। सो वेग एटले नॉर्मली थई जशे स्थानांतर भाग्या समयगाळो। डन। सो वेग एटले वी, स्थानांतर एटले थई जशे डेल्टा एक्स अने समयगाळो एटले थई जशे डेल्टा टी। सो डेल्टा एक्स એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક, એક્સ ટુ માઇનસ એક્સ વન, છેદમાં ડેલ્ટા ટી એટલે ટી ટુ માઇનસ ટી વન। સો આ તમને મળશે વેગ। આ વેગનું ઇક્વેશન થઈ ગયું જે તમે ઓલરેડી 8 અને 9માં ધોરણની અંદર આ બધું ભણીને આવેલા છો। આનો એકમ થઈ જશે મીટર પર સેકન્ડ અથવા કિલોમીટર પર હવર, કારણ કે સ્થાનાંતર મીટરમાં હોય અથવા કિલોમીટરમાં હોય અને સમયગાળો છે એને અનુરૂપ સેકન્ડ અથવા કલાકમાં હોઈ શકે। સો આનું જે યુનિટ આવશે એ આવશે મીટર પર સેકન્ડ અથવા કિલોમીટર પર અવર। યાદ રાખજો વેગ છે, વેગ એ સદિશ રાશિ છે, સદિશ રાશિ હોવાથી એ ધન ઋણ કે શૂન્ય કોઈ પણ પ્રકારની હોઈ શકે, કરેક્ટ? સો સર વેગ છે એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે। સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ ઇઝી છે અને સ્ટ્રેટ ફોરવર્ડ છે। હવે આના ઉપરથી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ છે એ આપણે ડિસ્કસ કરીએ। એમાં સૌથી પહેલાં હું ડિસ્કસ કરું છું સરેરાશ ઝડપ વિશે, એવરેજ સ્પીડ। સરેરાશ ઝડપ છે એનું સિમ્પલ ઇક્વેશન બનશે સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ છેદમાં સમયગાળો અથવા ટોટલ ટાઈમ, સો કુલ અંતર છેદમાં કુલ સમય, સો એને કહેવાય નોર્મલી સરેરાશ ઝડપ। સરેરાશ ઝડપ છે એને આપણે દર્શાવશું વી બાર। અલગ અલગ મેથડ છે દર્શાવવા માટે, સ્કોલ આ રીતે બતાવી શકાય, કોણી બે બાજુ કોણી રાખવાની, વૈશમાં વીને બેહાડી દેવાનો, સો આને સરેરાશ કહેવાય। અને ત્રીજી મેથડ આ રીતે લખવામાં આવે છે વી એવરેજ, કરેક્ટ? હું આનો યુઝ કરવાનો છું। સો વી બાર ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ એટલે ડિસ્ટન્સ અને સમયગાળો એટલે ટાઈમ, સો વી બાર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ડી બાય ટી। ડન। સરેરાશ ઝડપ છે એનો યુનિટ થઈ જશે મીટર પર સેકન્ડ અથવા કિલોમીટર પર અવર, અદિશ રાશિ છે એટલે સરેરાશ ઝડપ છે એ ધન જ હશે, ઋણ હશે ઋણ હશે નહીં, કરેક્ટ? સો આ બેઝિક આખો આઈડિયા। ત્યાર પછી સરેરાશ વેગ। સરેરાશ વેગ એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ અથવા સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે નોર્મલી સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। ઓલરેડી મેં અહીંયા આગળ લખેલું છે વેગ છે એ સરેરાશ વેગ થઈ જશે અથવા વી બરાબર ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી, એક્સ ટુ માઇનસ એક્સ વન અપન ટી ટુ માઇનસ ટી વન। સરેરાશ વેગ છે એ સદિશ રાશિ છે, કરેક્ટ? એનો જે યુનિટ આવશે એ કિલોમીટર પર હવર અથવા મીટર પર સેકન્ડ કોઈ પણ હોઈ શકે। સરેરાશ વેગ છે એ સદિશ રાશિ હોવાથી ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે, કરેક્ટ? તો આ બેઝિક આખો આઈડિયા છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો। સરેરાશ ઝડપને અનુરૂપ અમુક મારે સ્પેશિયલ કેસીસ છે એ ડિસ્કસ કરવા છે, સતત ધ્યાન રાખજો। જુદા જુદા ઘણા બધા ઇક્વેશન છે એ મારે નવા તારવવાના છે, સો અને એ સૂત્ર તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાના છે। કોઈક જગ્યાએ ધારો કે નેટમાં પૂછ્યો હોય આ ટોપિકને રિલેટેડ, તો તમને જો સૂત્ર આવડશે તો ડાયરેક્ટ જવાબ આવશે, કરેક્ટ?
સરેરાશ ઝડપ, સો એને આપણે વધારે ડિટેલની અંદર સમજીએ. એમાં સૌથી પહેલો કેસ આપણે બનાવીએ. ધારો કે કોઈ પદાર્થ છે, એ ડી વન જેટલું અંતર છે એ ટી વન જેટલા સમયમાં કવર કરે છે. એવી જ રીતે ધારો કે ડી ટુ જેટલું અંતર છે એ ટી ટુ જેટલા સમયમાં કવર કરે છે. એવી રીતે ધારો કે ડી થ્રી જેટલું અંતર છે એ ટી થ્રી જેટલા સમયમાં કવર કરે છે. તો આની માટે સરેરાશ ઝડપ, ઓકે, સરેરાશ ઝડપ એવરીબડી નોઝ વી બાર ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો અથવા કુલ અંતર ભાગ્યા કુલ સમય. સો કુલ અંતર કેટલું? ડી વન પ્લસ ડી ટુ પ્લસ ડી થ્રી. તો કુલ અંતર થઈ જશે ડી વન પ્લસ ડી ટુ પ્લસ ડી થ્રી, છેદમાં થઈ જશે કુલ સમય. સો કુલ સમય ટી વન પ્લસ ટી ટુ પ્લસ ટી થ્રી એટલે આવશે ટી વન પ્લસ ટી ટુ પ્લસ ટી થ્રી. ધારો કે પદાર્થ હજી આગળ જાય છે, તો ડી વન પ્લસ ડી ટુ પ્લસ ડી થ્રી પ્લસ અપટિલ એન ટાઈમ, છેદમાં શું થઈ જાય? ટી વન પ્લસ ટી ટુ પ્લસ ટી થ્રી અપટિલ એન ટાઈમ. અહીંયા આગળ મેં ત્રણ અંતર આપ્યા, ત્રણ ટાઈમ આપ્યા, તો એને અનુરૂપ આ સૂત્ર તૈયાર થશે. સો આ પહેલું ઇક્વેશન છે જે સ્ટ્રેટ ફોરવર્ડ તમારે યાદ રાખવાનું રહેશે. હવે આને અનુરૂપ આપણે એક એક્ઝામ્પલ સેટ કરીએ. માની લો કે ધારો કે 5 કિલોમીટર જેટલું અંતર છે એ 1 કલાકની અંદર કવર કરે છે. ત્યાર પછી ધારો કે 10 કિલોમીટર જેટલું અંતર છે એ ધારો કે 2 કલાકની અંદર કવર થાય છે. ત્યાર પછીનું ધારો કે 15 કિલોમીટર જેટલું અંતર છે એ ધારો કે 3 કલાકની અંદર કવર થાય છે. તો આની માટે સરેરાશ ઝડપ કેટલી મળે? ઓકે, આની અંદર કિંમત મૂકવાની ને. સો વી બાર, સો ડી વન પ્લસ ડી ટુ પ્લસ ડી થ્રી એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું આવશે? 5 વત્તા 10 એટલે 15, 15 વત્તા 15 એટલે એ થઈ જશે 30 ભાગ્યા સમયગાળો. 1 વત્તા 2 વત્તા 3 સો એ કેટલું આવશે? 6, 6 × 5 = 30 એટલે આવશે 5 કિલોમીટર પર અવર. એકમ આવશે કિલોમીટર પર અવર, કારણ કે ડિસ્ટન્સ કિલોમીટરમાં છે અને સમય છે એ કલાકમાં છે. તો આ સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયો, ડન. તો એકદમ ઇઝી છે, એકદમ પપ્પો આઈડિયા છે જે આવડે. ત્યાર પછીનો સેકન્ડ કેસ આપણે બનાવીએ. ધારો કે ડી વન જેટલું અંતર છે એ વી વન જેટલી ઝડપથી કવર થાય, ડી ટુ જેટલું અંતર છે ધારો કે વી ટુ જેટલી ઝડપથી કપાય. એવી જ રીતે ધારો કે ડી થ્રી જેટલું અંતર છે એ વી થ્રી જેટલી ઝડપથી કપાય છે. હવે ખાસ ધ્યાન રાખજો, આમાં સમયવાળું પદ નથી. સો આની માટે તમને કોઈ પૂછે કે આની માટે સરેરાશ ઝડપ કેટલી આવે, સો સરેરાશ ઝડપ એટલે શું થઈ જશે? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો અથવા કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો આની માટે તમે કઈ રીતે વિચારશો? એવરીબડી નોઝ વી બાર ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ તો આપણને આપેલું છે, ડી વન પ્લસ ડી ટુ પ્લસ ડી થ્રી કુલ અંતર. સો કુલ અંતર થઈ જશે ડી વન પ્લસ ડી ટુ પ્લસ ડી થ્રી, છેદમાં આવે છે સમય, પણ અહીંયા આગળ સમય નથી, ચેક કરો, ડન. તો આપણે હમણાં જોયું હતું ઝડપ એટલે અંતરના છેદમાં થઈ જાય સમય, ડન. સો અહીંથી તમે ટીને કરતા બનાવશો એટલે ટી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ડી બાય વી. એવરીબડી નોઝ, ધારો કે ટી વન હોય તો અહીંયા આગળ કપાતું અંતર ડી વન, એટલા સમયમાં એનો જે સ્પીડ છે એ ધારો કે વી વન. એવી જ રીતે ધારો કે ટી ટુ હોય તો અહીંયા લખાય ડી ટુ, અહીંયા લખાય વી ટુ, સ્ટ્રેટ ફોરવર્ડ. તો ટી વન છે, ટી વન એની જગ્યાએ આવી જશે ડી વન બાય વી વન. ટી ટુ છે એની જગ્યાએ આવશે ડી ટુ બાય વી ટુ, અને ટી થ્રી છે એની જગ્યાએ આવશે ડી થ્રી બાય વી થ્રી. સો આ આપણને સેકન્ડ ઇક્વેશન મળશે. આના ઉપરથી આપણે એક પ્રોબ્લેમ બનાવીએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે માની લો કે શરૂઆતમાં 5 કિલોમીટર જેટલું અંતર છે એ 2 કિલોમીટર પર અવરની ઝડપથી કપાય. ત્યાર પછીનું ધારો કે 10 કિલોમીટર જેટલું અંતર છે એ ધારો કે 3 કિલોમીટર પર અવરની ઝડપથી કપાય. ત્યાર પછીનું ધારો કે 15 કિલોમીટર જેટલું અંતર છે એ ધારો કે 4 કિલોમીટર પર અવરની ઝડપથી કપાય છે, કરેક્ટ. તો આની માટે સરેરાશ ઝડપ
કેટલી થાય? ઓકે, વી બાર. આની અંદર કિંમત મૂકવાની ને, સિમ્પલ. સો ડી વન પ્લસ ડી ટુ પ્લસ ડી થ્રી, એટલે 5 વત્તા 10 15 15 વત્તા 15, એટલે કેટલું થઈ જશે? ટોટલ 30. છેદમાં ડી વનના છેદમાં વી વન, ડી વન છે આપણી આગળ 5, છેદમાં વી વન, વી વન આપણી આગળ છે 2 વત્તા ડી ટુના છેદમાં વી ટુ. સો ડી ટુ આપણી આગળ છે 10, વી ટુ છે 3. એવી જ રીતે ડી થ્રીના છેદમાં વી થ્રી, સો 15ના છેદમાં 4. અધરવાઇઝ આનું તમે સાદુરૂપ સી જાતે આપશો એટલે તમને ફાઇનલ વી બાર સી મળશે. અહીંથી તમે જાતે કામ કરી શકશો. એગ્રી? ઓકે, આ જે સેકન્ડ આઈડિયાઝ છે એના અમુક સ્પેશિયલ કેસીસ સી બનાવી શકે. ધારો કે કોઈ બે અંતર સમાન કપાતા હોય, ઝડપ અલગ અલગ હોય, તો એની માટે સરેરાશ ઝડપ કેટલી મળે એ આપણે ચેક કરીએ. સેકન્ડ જે કેસ છે એને હું સ્પેશિયલ કેસ લઉં છું. એમાં સૌથી પહેલો કેસ, ધારો કે ડી જેટલું અંતર છે વી વન જેટલી ઝડપથી કવર થાય, ત્યાર પછીનું ડી જેટલું અંતર છે ધારો કે વી ટુ જેટલી ઝડપથી કવર થાય. અચ્છા, આવું કઈ રીતે પોસિબલ થાય, સમાન અંતર કઈ રીતે પોસિબલ થાય? એક એક્ઝામ્પલ આપણે સેટ કરીએ. ધારો કે કોઈ ટ્રેન છે, એ એક સ્ટેશનેથી બીજા સ્ટેશને જાય, ત્યાંથી પાછી હતી નાની આવે ત્યારે ડિસ્ટન્સ જવા માટે આવવા માટે સમાન કપાશે, કરેક્ટ? એટલે ડી સી કોન્સ્ટન્ટ આવશે, પણ સ્પીડ છે એ અલગ અલગ હોઈ શકે. એ ડ્રાઈવર ઉપર ડિપેન્ડ કરશે કેટલી એને હકારવી. અને બીજું ઉદાહરણ જો મારે દેવું હોય તો, ધારો કે કોઈ વિદ્યાર્થી છે, એ ઘરેથી સ્કૂલે આવે અને પાછો સ્કૂલેથી પાછો ઘરે આવશે, જે માર્ગે ગયો હોય એ જ માર્ગે પાછો આવે, તો અંતર સમાન કપાશે. પછી એમ રખડવા કે એમ કંઈક યોગ્ય હોય તો પાછું ડિસ્ટન્સ બદલાશે, કરેક્ટ? એટલે કોઈ વિદ્યાર્થી ઘરેથી સ્કૂલે અને સ્કૂલેથી પાછો ઘરે આવશે ત્યારે ડિસ્ટન્સ એ કેવું સમાન કપાશે, કરેક્ટ? તો આ બેઝિક આખો આઈડિયા છે. અચ્છા, અહીંયા આગળ ડિસ્ટન્સ સમાન છે અને બે ડિસ્ટન્સ છે અને બે સ્પીડ છે, તો આ સૂત્રમાં બે વધી જવાનું ને, આ નહીં આવે. ડી વન ડી ટુ, ડી વન બાય વી વન, ડી ટુ બાય વી ટુ, આ નહીં આવે. સમજાય છે હું કહું? કારણ કે આ ત્રણ ડિસ્ટન્સ માટે છે, ત્રણ સ્પીડ આપી હતી, અહીંયા આગળ બે આપ્યું તો બે વધી જવાનું. તો ફાઇનલ શું આવશે? એવરીબડીનો વી બાર ઇઝ ઇક્વલ ટુ ડી વન પ્લસ ડી ટુ. ડી વન ડી ટુ તો સમાન છે એટલે ડી પ્લસ ડી, ટોટલ થઈ જશે 2D, છેદમાં ડી બાય વી વન પ્લસ ડી બાય વી ટુ. એવરીબડીનો જ અહીંથી ડી કોમન લ્યો, ઉપરના હરે ડી ઉડાડો, એટલે ફાઇનલ થઈ જશે વી બાર ધેટ ઇક્વલ ટુ 2 upon 1 upon V1 પ્લસ 1 upon V2. ડન. વી બાર સી બેના છેદમાં લાવો, આ ભાઈ આ બાજુ આવે તો ફાઇનલ શું આવશે? 2 upon V bar ધેટ ઇક્વલ ટુ 1 upon V1 પ્લસ 1 upon V2. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો અંતરનું કોઈ મહત્વ નથી. અધરવાઇઝ આને આ રીતે લખી શકાય, વી બાર લસા કેવું તમે વગેરે લેશો, સાદુરૂપ આપશો એટલે આવશે 2 V1 V2 upon V1 plus V2. આ ભાઈ ફેમસ છે. સો વી બાર ઇઝ ઇક્વલ ટુ 2 V1 V2 upon V1 plus V2. અહીંયા આગળ ભલે મેં ડિસ્ટન્સ આપેલા છે, પણ ફાઇનલ આ સૂત્રની અંદર ડિસ્ટન્સ નથી, કરેક્ટ? તો અહીંયા આગળ ડિસ્ટન્સ, જો અંતર સમાન કપાતો હોય તો ડિસ્ટન્સ આપે કે ન આપે એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. સ્પીડ તમને આપેલી હોવી જોઈએ, જો સ્પીડ આપી હોય તો ડાયરેક્ટ તમે અહીંયા આગળ કિંમત મૂકી શકો. ત્યાર પછીનો સેકન્ડ કેસ થોડોક વધારે ગળે ઉતરે એટલા માટે હું થોડુંક પ્રેક્ટિસ કરાવું. ધારો કે ત્રણ સમાન અંતર કપાતા હોય, સ્પીડ અલગ અલગ હોય, ધારો કે ડી જેટલું અંતર છે વી વન જેટલી ઝડપથી, ત્યાર પછીનું ડી જેટલું અંતર વી ટુ જેટલી ઝડપથી, ત્યાર પછીનું ડી જેટલું અંતર વી થ્રી જેટલી ઝડપથી, તો સરેરાશ ઝડપ કેટલી આવે? ઓકે, અહીંયા આગળ કિંમત મૂકવાની ને. સો વી બાર ડી પ્લસ ડી પ્લસ ડી, એટલે ટોટલ થઈ જશે 3D. હા, પિક્ચરની વાત નથી કરતો. અને છેદમાં છે ડી વન બાય વી વન, એટલે ડી બાય વી વન, એવી જ રીતે ડી બાય વી ટુ, એવી જ રીતે ડી બાય વી થ્રી. સો ડી કોમન કાઢો, ઉપર એ ડી ઉડાડો,
એટલે ફાઈનલ આવશે વી બાર ઇઝ ઇક્વલ ટુ 3, અહીંયા આગળ આવશે 1/V1, 1/V2 અને 1/V3. હવે કામ કરો, વી બાર છે એને 3ના છેદમાં લઈ જાઓ અને આ જે પદ છે એને અહીંયા આગળ લઈ જાઓ, તો ફાઇનલ શું આવશે એવરીબડી નો, ઈ થઈ જશે 3/V¯ ડેટ ઇક્વલ ટુ, આ આવશે 1/V1 પ્લસ 1/V2 પ્લસ 1/V3. ડન. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશ, અંતરવાળું પદ આવતું નથી એટલે એનાથી સ્વતંત્ર થશે, પણ ક્યારે કે જ્યારે સમાન અંતર કપાતા હોય ત્યારે. અધરવાઇઝ આને લસા કે એવું કંઈક તમે લેશો એટલે ફાઇનલ તમે આ રીતે લખી શકો, V¯ ઇઝ ઇક્વલ ટુ 3V1V2V3 / V1V2 પ્લસ V2V3 પ્લસ V3V1. આ ભાઈ ફેમસ છે, પ્રખ્યાત માણસ છે. ડન. જો અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો ને તો બે ડિસ્ટન્સ સમાન કપાતા હોય તો લખાય 2/V¯ ઇઝ ઇક્વલ ટુ 1/V1 પ્લસ 1/V2. ત્રણ ડિસ્ટન્સ સમાન કપાતા હોય, સ્પીડ અલગ અલગ હોય તો એને આ રીતે લખાય 3/V¯ ઇઝ ઇક્વલ ટુ 1/V1 પ્લસ 1/V2 પ્લસ 1/V3. ધારો કે ચાર સમાન અંતર કપાતા હોય, સ્પીડ અલગ અલગ હોય તો શું થાય? ઓકે, તો અહીંયા આગળ શું આવે, 4/V¯ ઇઝ ઇક્વલ ટુ 1/V1 પ્લસ 1/V2 પ્લસ 1/V3 પ્લસ 1/V4 ઇઝ ગોઝ ઓન. તો આ રીતે એક આખી સિરીઝ બની ને. સો બે સમાન કપાતા હોય તો 2/V¯ V1 V2 1/V3, ત્રણ સમાન કપાતા હોય 3/V¯, ચાર સમાન કપાતા હોય તો 4/V¯ 4 સુધી જવાનું, કરેક્ટ? તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખતું જવાનું. ઓકે, ત્યાર પછીનો થર્ડ કેસ આપણે બનાવીએ, ધારો કે T1 જેટલા સમયમાં પદાર્થની સ્પીડ છે એ છે V1, T2 જેટલા સમયમાં પદાર્થની જે સ્પીડ છે એ ધારો કે V2. હવે અહીંયા આગળ છે ને મેં ટાઈમ અને સ્પીડ આપેલી છે. આપણું સ્ટાર્ટિંગનું ઇક્વેશન યાદ કરો તો V¯ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, આ જ છે ને. સો અહીંયા આગળ ડિસ્ટન્સ નથી, ટાઈમ છે અને સ્પીડ છે. તો થોડી વાર પહેલાં જ આપણે જોયું હતું, સો વી ઇઝ ઇક્વલ ટુ ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. સો ડી તમારે ફાઇન્ડ કરવું હોય તો શું આવે, VT, કરેક્ટ? તો આની માટે સરેરાશ ઝડપ, સો V¯ ઇઝ ઇક્વલ ટુ એવરીબડી નો ટોટલ ડિસ્ટન્સ. ટોટલ ડિસ્ટન્સ હશે નહીં, તો ધારો કે તમારે ડિસ્ટન્સની જગ્યાએ મૂકવું પડે, પહેલું ડિસ્ટન્સ કવર થતું હોય તો V1 T1, તો અહીંયા આગળ આવશે V1 T1. બીજા માટે શું લખાય છે, V2 T2, છેદમાં ટાઈમ તો છે જ ભાઈ. માની લો કે આ બે ટાઈમ સમાન છે, સ્પીડ અલગ અલગ છે, ટાઈમ સમાન હોય તો શું થશે, V1 પ્લસ V2, T કોમન, T પ્લસ T, 2T, T કોમન કાઢ્યું, નીચેના T એરે ઉડી જશે, એગ્રી? તો આ બે ઇક્વેશન ખાસ તમારે કરવાના થશે. ધારો કે તમને રકમની અંદર સ્પીડ આપી હોય, ટાઈમ આપ્યો હોય, ડન. તો સૂત્ર આ બનશે, V1 T1 વત્તા V2 T2, બે ટાઈમ આપ્યો હોય, બે સ્પીડ આપી હોય, એની માટે છેદમાં થઈ જશે T1 પ્લસ T2. ધારો કે ટાઈમ જ તમને સમાન આપ્યો હોય તો શું આવશે, V1 પ્લસ V2 ભાગ્યા 2. હજી એક પ્રોબ્લમ આને આને રિલેટેડ આપણે લઈએ, બનાવીએ. જો કે ત્રણ ટાઈમ આપ્યો હોય એવરીબડીનો, ધારો કે આ છે T1, સ્પીડ છે V1, T2 સમય છે, V2 સ્પીડ છે, એવી જ રીતે ધારો કે T3 સમય છે અને સ્પીડ છે V3 છે. તો આની માટે સરેરાશ ઝડપ શું આવશે, એવરીબડીનો જ V¯ ઇઝ ઇક્વલ ટુ V1 T1 પ્લસ V2 T2 પ્લસ V3 T3, ત્રણ વધી જવું પડશે ને, અને છેદમાં થઈ જશે T1 પ્લસ T2 પ્લસ T3, કરેક્ટ? ધારો કે ત્રણ ટાઈમ તમને સમાન આપ્યા હોય તો શું આવશે, T1ની જગ્યાએ T T T 3 T T કોમન કાઢીને ઉડશે એટલે ફાઇનલ શું આવશે ખબર? સો V¯ ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 છેદમાં 3, જો સમય તમને સમાન આપ્યો હોય ત્યારે, એગ્રી? જો અહીંયા આગળ પેટર્ન બને, બે સમય સમાન આપ્યા હોય તો V1 પ્લસ V2 ભાગ્યા 2 સિરીઝ બને,
ત્રણ સમય તમને સમાન આપ્યા હોય તો હું આવે વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી ભાગ્યા ત્રણ. સો આ રીતે તમારે આગળ વધવાનું રહેશે. કરેક્ટ. તો આ બેઝિક આખો આઈડિયા છે, એકદમ ઇઝી છે. ચોથો કેસ આપણે બનાવીએ જે ખાસ અગત્યનો કહી શકાય. મિક્સિંગ પ્રોબ્લેમ આપણે લઈએ અને એને કઈ રીતે સોલ્વ કરી શકાય એ આપણે જોઈએ. ચોથો કેસ આપણે આ રીતે બનાવીએ. માની લો કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, આ અંતિમ પોઈન્ટ, અંતિમ પોઈન્ટ સી ધારો કે બી છે અને શરૂઆતનું જે બિંદુ છે એને આપણે કહી દઈએ ધારો કે એ. હવે માની લો કે અહીંયા આગળ કોઈ એક મિસ્ટર એક્સ છે. સો એ થી બી સુધી જવા માગે છે અને એ થી બી સુધીનું જે ટોટલ ડિસ્ટન્સ છે એ ધારો કે ડી છે. કરેક્ટ. મિસ્ટર એક્સ છે એ ધારો કે શરૂઆતનું અડધું અંતર, અડધું અંતર એટલે એનો જે ટોટલ ડી છે તો એનું અડધું અંતર ધારો કે અહીંયા આગળ કંઈક આવે. અડધું અંતર એટલે કેટલું થઈ જશે? નોર્મલી ડી બાય ટુ. સો ડી બાય ટુ જેટલું અંતર છે એ ધારો કે વી ઝીરો જેટલી ઝડપથી કવર કરે છે. બાકીનું જે અડધું અંતર છે એ સમાન સમય પણ અલગ અલગ ઝડપથી કવર કરે છે. યુ નો ડેટ. એટલે બાકીનું અડધું અંતર એટલે આ થઈ ગયું ને નોર્મલી, એ કેટલું આપેલું છે? ડી બાય ટુ. માની લો કે ધારો કે મિસ્ટર એક્સ અહીંયા સુધી પહોંચી ગયો, અહીંયા સુધી એ અંતર કવર કરે છે. સો અહીંથી લઈને અહીંયા સુધીનો સમય ધારો કે ટી લઈ, પણ અહીંથી લઈને અહીંયા સુધી પહોંચવા માટે એની જે કંઈ સ્પીડ છે ધારો કે વી વન છે, એટલા સમયમાં મિસ્ટર એક્સ પાસો અહીંયા સુધી પહોંચે બી બિંદુ સુધી. ટાઈમ એનો જ છે પણ સ્પીડ છે એ જુદી જુદી છે. જસ્ટ આવું કઈ રીતે પોસિબલ થાય? જો આ ડિસ્ટન્સ વધારે કપાય છે તો આટલામાં સ્પીડ એની વધારે હશે. એગ્રી? અહીંયા આગળ ઓછું ડિસ્ટન્સ છે તો મિસ્ટર એક્સ છે એ પોતાની સ્પીડ શું કરશે? ધીમી કરશે, કારણ કે અંતર ઓછું કપાય છે. કરેક્ટ. જો આ મિક્સિંગ ટાઈપનો પ્રોબ્લેમ છે, તમે કેરફુલી ચેક કરવા જાઓ તો અહીંયા આગળ ટાઈમ મેં સમાન જ આપેલા છે. વી વન જેટલી ઝડપ છે ટાઈમ ટી લે, વી ટુ જેટલી ઝડપ છે ટાઈમ ટી લે. સો સમય સમાન છે. અને બીજું, એથી બી સુધી પહોંચે એમાં સૌથી પહેલાં અડધું અંતર અહીંયા કવર કરે, બાકીનું અડધું અંતર આ કવર કરે, એટલે અડધા અડધા અંતર છે પાછા. વી ઝીરો અડધું અંતર છે એ વી ઝીરો, બાકીનું અડધું અંતર છે એ સમાન સમયમાં, પણ ઝડપ એની કેવી છે? અલગ અલગ. તો અહીંયા આગળ તમારે સોલ્વ કરવા માટે છે ને સૌથી પહેલાં આટલો પોર્શન વિચારે સમયવાળો. હમણાં જ આપણે થોડીક વાર પહેલાં જ આપણે ફોર્મ્યુલા લાવ્યા હતા. જો ઝડપ અલગ અલગ હોય, ટાઈમ સમાન હોય, તો આટલા માટે શું આવે સરેરાશ ઝડપ? તો એ થઈ જાય વી બાર ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ ભાગ્યા બે. એવરીબડી નોઝ. કરેક્ટ. સો અહીંથી લઈને અહીંયા સુધીની સરેરાશ ઝડપ આપણને એટલી મળે, કેટલી મળે? વી વન પ્લસ વી ટુ ભાગ્યા બે. સ્ટાર્ટિંગની સ્પીડ આપણને આપેલી છે વી ઝીરો. હવે ચેક કરો તો એ થી બી સુધી પહોંચે એટલે ડી બાય ટુ જેટલું અંતર વી ઝીરો જેટલી ઝડપથી એને આપણે પહેલી સ્પીડ કહેશું. પછી અહીંથી લઈને અહીંયા સુધી પહોંચે ત્યારે એટલી સ્પીડ. કરેક્ટ. એટલે ડિસ્ટન્સ સમાન કવર કરે છે. જો ડિસ્ટન્સ સમાન કવર થતા હોય તો એની માટે સરેરાશ ઝડપ શું આવશે? સો વી બાર ઇઝ ઇક્વલ ટુ ટુ વી વન વી ટુ અપોન વી વન પ્લસ વી ટુ. વી ઝીરો છે એને વી વન કહી દો એટલે ટુ વી ઝીરો. વી ટુ છે ને એ આ થઈ જશે. સો વી વન પ્લસ વી ટુ ભાગ્યા બે છેદમાં વી વનને આપણે કીધેલું છે વી ઝીરો, વી ટુ એટલે આ થઈ ગયું. એવરીબડી નોઝ. એ આવશે વી વન પ્લસ વી ટુ ભાગ્યા બે. અધરવાઇઝ આનું સાદુરૂપ આપણે આપીએ તો અહીંથી ટુ ટુ કેન્સલ આઉટ થશે. ફાઇનલ વી બાર ઇઝ ઇક્વલ ટુ થશે વી ઝીરો ઇન્ટુ વી વન પ્લસ વી ટુ ભાગ્યા લસાલ્યો. સો આવશે ટુ વી ઝીરો પ્લસ વી વન પ્લસ વી ટુ અને છેદમાં બે, પણ છેદનો છેદ ક્યાં આવ્યો જશે? અંશમાં. એટલે ફાઇનલ આપણને મળશે વી બાર ઇઝ ઇક્વલ ટુ ટુ વી ઝીરો વી વન પ્લસ વી ટુ ભાગ્યા
टू वी जीरो प्लस वी वन प्लस वी टू। सो आ फाइनल इक्वेशन थी गयु। तो आ सरेराश झड़पना स्पेशल केसेस है जे खास अगत्यना से करेक्ट। सीधा फॉर्मुला कई रीते याद रहे अथवा तो कई रीते मैं बनावेला से ये खास जोवाना थशे। डन। जो ये तमने एक फेरी खबर पड़वा मने कि आमा आ समान से आमा फलाणु समान से तो एने अनुरूप जो इक्वेशन तमारा मगजनी अंदर स्टेबल हशे तो फटाफट तमे कोईपण न्यूमेरिकल से अथवा एमसीक्यूज से ये सहेलाईथी तमे सॉल्व करी शकशो। करेक्ट।